સ્વાગત છે મુતલાલ ભોઈ ચેનલ પર. આજનો ટોપિક છે આઈટીઆઈ એડમિશન 2022. હાલનું જે એડમિશન ચાલી રહ્યું છે એ ઓનલાઈન એડમિશન સિસ્ટમ છે, તો એ કેવી રીતે ઓનલાઈન ફોર્મ છે ભરવાનું છે અને ત્યારબાદ ફી પેમેન્ટ કેવી રીતે કરવાનું છે અને એમાં બીજી કઈ પ્રોસેસ છે તો એના વિશે માહિતી મેળવશું. તો સીધા જઈએ ઓનલાઈન પોર્ટલ પર. સૌથી પહેલામાં પહેલું આ રીતે ઓનલાઈન પોર્ટલ ઓપન કરવા માટે કે ગૂગલ આપણે ઓપન કરી લઈશું, એની અંદર આઈટીઆઈ એડમિશન 2022 એ રીતે સર્ચ કરશું. આઈટીઆઈ એડમિશન 2022 સર્ચ કર્યા બાદ આ રીતે ખુલી જશે. તો એની અંદરથી જે આઈટીઆઈ એડમિશન .gujarat.gov.in છે તો એના પર આપણે ક્લિક કરવાનું છે. ઓનલાઈન પોર્ટલ ખુલ્યા બાદ આ રીતે એની અંદર ફંક્શન છે બધા. તો સૌથી પહેલામાં પહેલું છે ઉમેદવારના ઉપયોગ માટે, એટલે ઉમેદવારે અહીંથી સ્ટાર્ટ કરવાનું છે. એપ્લાય ફોર ન્યૂ રજિસ્ટ્રેશન, એટલે જેમનું રજિસ્ટ્રેશન હજુ બાકી છે, કે સૌથી પહેલામાં પહેલું સ્ટેપ છે ન્યૂ રજિસ્ટ્રેશન. ત્યારબાદ થોડાક સમજી લઈએ કે અરજીને પ્રિન્ટ કરવા માટે, કે જેવું આપણે કમ્પ્લીટ થઈ જાય આખું જે ઓનલાઈન ફોર્મ છે તો એની અરજીની પ્રિન્ટ કાઢવા માટે તો ત્યારે આ જરૂર પડશે. તમારો રજિસ્ટ્રેશન નંબર જાણવા, કે રજિસ્ટ્રેશન કર્યા બાદ એક નંબર આવશે તો એ જો ભૂલી ગયા છો અથવા તો નથી લખ્યો તો એ રજિસ્ટ્રેશન નંબર અહીંથી મળી શકશે. આઈટીઆઈમાં ઉપલબ્ધ બેઠકો જાણવા, કે કેટલી કઈ જગ્યાએ કયા જિલ્લાની અંદર અને કઈ આઈટીઆઈની અંદર કેટલી બેઠકો ખાલી છે અથવા તો કેટલી સંખ્યા છે તો એ જોવા માટે અહીં ઓપન કરવાનું રહેશે. તો આ એક એક હતું. તો ન્યૂ રજિસ્ટ્રેશન આપણે શરૂઆતમાં કરીએ. સૌથી પહેલામાં પહેલો સ્ટેપ આ જ છે કે ન્યૂ રજિસ્ટ્રેશન કરવા માટે, કે ન્યૂ રજિસ્ટ્રેશન કરી અને ત્યારબાદ જ બીજા સ્ટેપ છે એ ઓપન થશે. હવે એક બીજું જોઈ લઈએ કે આની અંદર હવે ડેટ છે એ કઈ રીતના છે, કે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું શરૂ કરીએ તારીખ, તો તારીખ 2/5/2022 હતી. ત્યારબાદ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની, રજિસ્ટ્રેશન ફી ભરી ઓનલાઈન સબમિટ કરવાની તથા પ્રવેશ ફોર્મમાં હેલ્પ સેન્ટર ખાતેથી સુધારા વધારે કરવાની છેલ્લી તારીખ, તો એ રિવાઇઝ કરી દેવામાં આવી છે. તારીખ 26/6/2000 સુધી આ જે ઓનલાઈન રજિસ્ટ્રેશન છે, જેમની ફી બાકી હશે તો એ સબમિટ થઈ શકશે અથવા તો એડિટ કરવાનું હશે તો એ પણ કરી શકાશે. ત્યારબાદ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવાની તારીખ તો 27/6/2022, તો ત્યારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ પ્રસિદ્ધ થશે. ત્યારબાદ પ્રવેશનો મોક રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગની તારીખ, મેરિટ લિસ્ટમાં વાંધાઓ તથા તે સુધારો વધારા માટેની તારીખ તથા દિવ્યાંગ ઉમેદવારોને VRC એબેટ દ્વારા ટ્રેડ સ્યુટેબિલિટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની તારીખ, તો એ છે 28/6/2022 થી 1/7/2022, ત્યારે આ બધી પ્રોસેસ કરી શકાશે. બાકી આનો આખો થોડુંક રિવાઇઝ પછી થયા કરશે, તો એમાં જોતા રહેવાનું વેબસાઇટ પર કે એમાં કંઈ ચેન્જ થયું છે કે કેમ. તો ફરીથી હવે આપણે જોઈએ આઈટીઆઈમાં પ્રવેશ મેળવવા માટેનું અરજી ફોર્મ 17/2022, કે 2022 માટે કોઈ પણ ભરવાનો છે તો એની અંદર ઓનલાઈન ફોર્મનું શરૂઆત કરીએ. પહેલામાં પહેલું છે અરજદારનું નામ. હવે આ જે ભરવાનું છે તો એ આપણે કે 10th માર્કશીટ અથવા કોઈ પણ તમારી 12th માર્કશીટ હોય તો માર્કશીટ પ્રમાણે અહીં અરજદારનું નામ લખવાનું છે. સૌથી પહેલામાં પહેલું નામ આવશે, પછી અહીં પિતાનું નામ, ફાધરનું નામ આવશે અહીં, ત્યારબાદ અહીં અટક આવશે કે જે સરનેમ છે તો એ આવી જશે, પછી મધર નેમ કે માતાનું નામ છે એ લખવાનું રહેશે, પછી જાતિ પુરુષ છે કે સ્ત્રી છે તો એ આવી જશે, માતૃભાષામાં તમે ગુજરાતી, જેની ગુજરાતી હોય તે ગુજરાતી અને હિન્દી હોય તો અથવા બીજી કોઈ ભાષા હોય તો એ માતૃભાષા સિલેક્ટ કરી શકે છે. અહીં રહેણાંક વિસ્તારમાં શહેરી છે કે ગ્રામ્ય, તમારું ગામડું કે કઈ જગ્યા, તમે જે રહેણાંક વિસ્તાર છે એટલે મતલબમાં તમારો જે એડ્રેસ છે એ શહેરીમાં આવે છે કે ગ્રામ્યમાં આવે છે એના પ્રમાણે અહીં ચેન્જ કરવાનું રહેશે. જો શહેરીમાં કરશો તો એ પ્રમાણે અહીં ચેન્જ આવશે, આપણે ક્લિક કરી જોઈએ જેથી કરીને સમજ પડી જશે. અહીં એડ્રેસમાં ચેન્જ આવી જશે કે અત્યારે શહેરીમાં, અહીં શહેરી છે તો ઘર નંબર, સોસાયટી, લેન્ડમાર્ક, શહેર, રહેણાંક જિલ્લો અને પિનકોડ એ રીતે એડ્રેસ માંગે છે.
જ્યારે ગ્રામ્ય હશે તો એની અંદર થોડું ચેન્જ થઈ જશે। તો એમાં જે આવે છે ઘર નંબર અથવા તો ફળિયું, પછી ગામ, તાલુકો, રહેણાંક જિલ્લો અને પિનકોડ, એવી રીતના એડ્રેસમાં જ ચેન્જ થશે। ત્યારબાદ મોબાઈલ નંબર કે SMS એલર્ટ મેળવવા માટે 10 આંકડાનો મોબાઈલ નંબર નાખવો અહીં મોબાઈલ નંબર, પછી ફરીથી રીટાઈપ મોબાઈલ નંબર અહીં કરવાનો, પછી આ ફોન નંબર છે STD કોડ સાથે કોઈ પાસે હોય તો નાખી શકો, બાકી જરૂરી નથી અને તમે સ્કીપ કરી શકો છો। ત્યારબાદ ઈમેલ એડ્રેસ, કે તમારી ઈમેલ એડ્રેસ અહીં નાખવાનો હશે। હવે કેટલાક સ્ટુડન્ટને એવું પણ બને કે કોઈ પાસે ઈમેલ આઈડી નથી, તો એ કેવી રીતના બનાવવાનું એ પણ આપણે બાજુમાં થોડુંક જોઈ લઈએ, જેથી કરીને જે સ્ટુડન્ટ પાસે ધારો કે ઈમેલ આઈડી નથી તો એ લોકો ક્રિએટ કરી શકે। મેક્સિમમ પાસે અત્યારે મોબાઈલ છે, એન્ડ્રોઈડ છે, તો એની અંદર ઈમેલ આઈડી હશે જ। એમાં જો ના મળે તો એક તો જીમેલથી મળી શકશે અને બીજું પ્લે સ્ટોર હશે તો એની અંદર પણ જીમેલ આઈડી હશે, તો એમાંથી તમે અહીં લખી શકો છો। બાકી બીજી રીતે કરવાનું હશે તો એ કેવી રીતના ઓપન કરવાનું છે તો એ જોઈ લઈએ, કે તમે નવી આઈડી ક્રિએટ કેવી રીતના કરી શકો। તો એના માટે જોઈએ, ગૂગલમાં તમારે સર્ચ કરવાનું રહેશે ક્રિએટ જીમેલ એકાઉન્ટ, ક્રિએટ જીમેલ એકાઉન્ટ। આ રીતે પેજ ખુલી ગયા બાદ ક્રિએટ એકાઉન્ટ પર ક્લિક કરવાનું રહેશે। જેવું ક્રિએટ એકાઉન્ટ પર ક્લિક કરશું તો બીજું ખુલી જશે અને જેની અંદરથી કે એકાઉન્ટ બનાવવાનું હશે તો એ બની શકશે। અહીં આ રીતે પેજ ખુલી ગયા બાદ અહીં ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, યુઝર નેમ અને ત્યારબાદ પાસવર્ડ કન્ફર્મ કરવાનો રહેશે। અહીં એકવાર ટાઈપ કરવાનું રહેશે, ત્યારબાદ બીજી વાર અહીં ટાઈપ કરી અને પછી નેક્સ્ટ કરવાનું રહેશે, ત્યારબાદ મોબાઈલ નંબર માંગશે અને પછી એકાઉન્ટ બની જશે। તો આ રીતે જીમેલ એકાઉન્ટ બનાવી શકાશે। હવે જીમેલ એકાઉન્ટ નાખ્યા બાદ જન્મ તારીખ અહીં નાખવાની રહેશે, ત્યારબાદ SSA આઈડી સર્વ શિક્ષા અભિયાન 18 ડિજિટ યુનિક આઈડી કે જે આપેલો હશે 9th અથવા 10th એ રીતના SSA આઈડી હોય તો એ નાખશો, તો એ જેમના પાસે હશે એ નાખશે, નહીં હોય તો પણ ચાલશે, એટલે એને તમે સ્કીપ કરી શકો છો। ત્યારબાદ ફોટો આઈડી કાર્ડની વિગતો, એની અંદર આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, બેંક એકાઉન્ટ, પાસબુક, શાળા અથવા કોલેજનો આઈ કાર્ડ, અન્ય ફોટો આઈ કાર્ડ, આમાંથી કોઈ પણ તમે યુઝ કરી શકો છો। આપણે મેક્સિમમ આધાર કાર્ડને પ્રાધાન્ય આપવાનું રહેશે। ફોટો આઈડી કાર્ડ નંબર કે જે આઈડી કાર્ડનો નંબર છે, આધાર કાર્ડનો નંબર છે, આધાર કાર્ડ સિલેક્ટ કરો તો એ નંબર અહીં નાખવાનો રહેશે। ત્યારબાદ ધર્મ અહીં લખવાનો, અન્ય કેટેગરીમાં કે એની અંદરથી જેમનું લાગુ પડતું હશે તો એ નાખશે, નહીં તો પછી નોન જ રાખશે। ત્યારબાદ અહીં જાતિ સિલેક્ટ કરવાનું રહેશે કે જનરલ છે, EWS, જનરલમાં EWS, SC, ST, SCBC એમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ અહીં SSC બેઠક નંબર ગુજરાત બોર્ડ માટે અહીં સીટ નંબર નાખવાનો રહેશે, આ ડાયરેક્ટલી ફેચ કરશે એના માટે છે, કે અહીં તમે સીટ નંબર નાખો, SSC પરીક્ષા પાસ કર્યાનું વર્ષ નાખશો અને અહીં SSC માર્કશીટ મુજબ પૂરું નામ લખશો અને અહીં ફેચ ડેટા કરશો SSC માર્કશીટ, તો અહીં જે ડેટા છે, રિઝલ્ટ છે, મતલબમાં આ બધા તમારે માર્ક્સ છે મેન્યુઅલી નાખવા નહીં પડે, તો એ ડિટેલ્સ અહીં આવી જશે। નોંધ અહીં લખેલી જ છે કે વર્ષ 2017 થી વર્ષ 2021 દરમિયાન પ્રથમ પ્રયત્ને SSCની પરીક્ષા પાસ કરેલ વિદ્યાર્થીનો જ ડેટા અહીંથી ફેચ થશે, પણ કેટલીક વખત નથી થતો તો એનો કોઈ ઇસ્યુ નથી, તમારે આનાથી થઈ જાય તો તમારે મેન્યુઅલી નહીં નાખવા પડે, જો નહીં થતું તો આને સ્કીપ કરી દો અને તમે અહીંથી એ એક એક નામ મેન્યુઅલી નાખી દો। અહીં નોંધ લખેલી છે SSCના માર્કશીટમાં દર્શાવ્યા પ્રમાણે કુલ ગુણ અને મેળવેલ ગુણ નાખવા, કોઈ પણ ધોરણ માટે ગણિત અને વિજ્ઞાનના માર્કની એન્ટ્રી કરવી ફરજિયાત છે, જો ગણિત અને વિજ્ઞાન વિષયના માર્ક ના હોય તો એક માર્ક નાખી આગળ વધવું। તો અહીં મૂળભૂત લાયકાતમાં અહીં 10th અથવા તો 9th, 8th, 7th જે ITI ઇક્વલન્ટ છે એ પણ નાખી શકો, કે જે ટ્રેડ માટે જે જરૂરિયાત છે એ પ્રમાણે અહીં મૂળભૂત લાયકાત સિલેક્ટ કરવાનું, ત્યારબાદ એ પ્રમાણે જ અહીં ચેન્જ થઈ જશે કે 9th આવશે તો અહીં બધું ચેન્જ થઈ જશે। SSC પરીક્ષા પાસ કર્યાનું વર્ષ કે અહીં યર લખવાનું રહેશે,
ત્યારબાદ એસએસસી બેઠક નંબર જે માર્કશીટમાં આપેલો જ હશે, મેળવેલ ગુણ કે કુલ ગુણમાંથી કે ટોટલ ગુણ છે એમાંથી કેટલા ગુણ મેળવેલા છે તો એ અહીં લખવાના રહેશે. ત્યારબાદ ગણિત અને વિજ્ઞાન એ માર્ક અહીં નાખવાના રહેશે. ત્યારબાદ નેક્સ્ટ કે સૂચના આપેલી છે કે બાર પાસ ટ્રેડમાં એડમિશન લેવા, બાર પાસ ટ્રેડમાં એટલે કે બાર પાસથી જે પણ ટ્રેડમાં એડમિશન લેવાનું હોય તો જ એચએસસીના માર્ક્સ નાખવા, કે જો એચએસસીના થિયરી અને પ્રેક્ટિકલના મેળવેલ ગુણ નાખવા. કે જો એવા જ કોઈ ટ્રેડ છે કે જેની અંદર ટ્વેલ્થ જરૂરી છે તો એ અહીં માર્ક્સ નાખી શકો. ધોરણ બારમાં મેળવેલ ગુણ વિજ્ઞાન બીજો અથવા તો આર્ટ્સ કોમર્સ એની અંદર આવે છે તો, અને સાયન્સના એ બાર અહીં ધોરણ બારમાં મેળવેલ ગુણ વિજ્ઞાન અથવા બીજો પ્રવાહ કોઈ પણ એની અંદરથી પ્રવાહ સિલેક્ટ કરવાનું રહેશે, કે સાયન્સ આર્ટ્સ કે કોમર્સ છે તો એ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. કે ફેશન ડિઝાઇનિંગ અને મેડિકલ ઇક્વિપમેન્ટના વ્યવસાય માટે આઈટીઆઈ પાસની લાયકાત, કે આ વ્યવસાયની અંદર લેવાનો છે તો તેના માટે જ છે, નહીં તો પછી અહીં નોન જ રાખવાનું રહેશે. જો અંગ્રેજી સ્ટેનો સેક્રેટરીયલ પ્રેક્ટિસ માટે ચોઈસ આપ્યું હોય તો એસએસસીમાં મેળવેલ અંગ્રેજીના ગુણ નાખવા, નહીં તો પછી આની અંદર નોન કરી દેવાનું રહેશે, કશું ભરવાનું નહીં રહે. જો સ્નાતક હોય તો પછી એમાં બીએસસી છે, બીકોમ, બીએ, ડિપ્લોમા એન્જિનિયરિંગ, ડિગ્રી એન્જિનિયરિંગ, અધર, તો એ તમે અહીં ડિટેલમાં નાખી શકો છો. જો સ્નાતક હોય તો અહીં અલગ અલગ આવે છે કે બીએસસી, બીકોમ, બીએ, ડિપ્લોમા એન્જિનિયરિંગ, ડિગ્રી એન્જિનિયરિંગ, અધર, તો એની અંદરથી કોઈ પણ તમે હોય તો નાખી શકો છો, બાકી જરૂરી નથી. પછી ત્યારબાદ બાહેધરીમાં કે આથી ખાતરીપૂર્વક જાહેર કરું છું કે આમાં ઉપરની જે વિગતો છે એ કમ્પ્લીટ છે, ખોટી નથી, અને જો ખોટી હશે તો એ રદ થઈ જશે. એના માટે આ બાહેધરી છે, અહીં હા કરી અહીં કેપ્ચા કોડ આપેલો છે તો એ ટાઈપ કરી અને પછી સબમિટ કરવાનું રહેશે. જેવું સબમિટ કરશું એટલે પછી એની અંદર આખી પ્રોસેસ મુજબ જેવું સબમિટ કરશું એવું આ રીતે અરજીનો રજિસ્ટ્રેશન નંબર આવી જશે. આ નંબરનો ઉપયોગ કરીને ફોટો અપલોડ કરવી અને અરજી કન્ફર્મ કરવાની રહેશે, કે આ રીતે નંબર આવી જશે અને એને એક જગ્યાએ સેવ કરી રાખવાનું રહેશે, કે આપણે એને ડાયરેક્ટલી એક્ઝિટ કરવાનું નથી પણ એને એક જગ્યાએ સેવ કરવાનું છે, અથવા તો ફોટો પાડી મૂકવાનું છે, અથવા તો પ્રિન્ટ કાઢી લેવાનું છે. ત્રણમાંથી કોઈ પણ એક આપણે કરવાનું છે, નહીં તો ફરીથી પાછું રજિસ્ટર નંબર, કે આ આપણે ધારો કે એક્ઝિટ કરી દીધું તો એના માટે કે ઓપ્શન છે જ, કે તમે ધારો કે નથી મળતું, સબમિટ કરી દીધું, જો તમારે અરજીનો રજિસ્ટ્રેશન નંબર એક્ઝિટ થઈ ગયા અને ત્યારબાદ મેળવવું હોય તો પોર્ટલ છે એની અંદર એ ઓપ્શન આપેલો છે. તો એ કેવી રીતના, કે અહીંથી તમારો રજિસ્ટ્રેશન નંબર જાણવા પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ એની અંદર ડિટેલ્સમાં મોબાઈલ નંબર અને ડેટ ઓફ બર્થ, એ મોબાઈલ નંબર ટાઈપ કરવાનો અને ડેટ ઓફ બર્થ ટાઈપ કરશો અને ગો કરશો એટલે તમને તમારો રજિસ્ટ્રેશન નંબર છે મળી જશે, તો અહીંથી તમે ફરીથી મેળવી શકો છો. ત્યારબાદ ફોટો અપલોડ કરવા માટે રજિસ્ટ્રેશન નંબર તેમજ જન્મ તારીખ નાખીને લોગિન કરવાનું રહેશે. અહીંથી રજિસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અને પછી આ કેપ્ચા કોડ નાખીને લોગિન કરવાનું રહેશે. તો એ કઈ જગ્યાએ કરવાનું રહેશે, તો આ જે પોર્ટલ છે એમાં એકવાર ન્યૂ રજિસ્ટ્રેશન થઈ ગયું ત્યારબાદ કેન્ડિડેટ લોગિન છે એની અંદર જવાનું રહેશે. કેન્ડિડેટ લોગિન પર ક્લિક કર્યા બાદ રજિસ્ટ્રેશન નંબર અહીં નાખવાનો રહેશે, ત્યારબાદ ડેટ ઓફ બર્થ નાખવાનું રહેશે અને કેપ્ચા કોડ નાખી અને લોગિન કરવાનું રહેશે. લોગિન કરશો એટલે પછી શું ખુલી જશે, કે અંદર આપણને કે ફોટો અપલોડ કરવા માટેનું આવી જશે. તો ફોટો અપલોડ કરવા માટે આ રીતે છે અને એની અંદર સાઇઝ આપેલી છે, કે ફોટો અપલોડ કરવા માટે અગત્યની સૂચનાઓ, ફોટો સ્કેન કરીને જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવો, ફોટોનું માપ 5 સેન્ટીમીટર લંબાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈનું હોવું જોઈએ, ફોટોની સાઇઝ 25 KB થી 100 KB રાખવી, જો ફોટોની સાઇઝ 100 KB થી વધી જાય તો સ્કેનરના DPI રિઝોલ્યુશનના સેટિંગ બદલીને ફરીથી સ્કેન કરવું, ફોટોને સાઇઝ બદલવા માટે ઓપન યોર JPG ફાઇલ માઇક્રોસોફ્ટ પિક્ચર મેનેજર ક્લિક એડિટ, એટલે આ
माइक्रोसॉफ्ट पिक्चर मैनेजर छे एने ओपन करी अने पछी एमां चेन्ज करी शकाय छे कि आपणे आ केबी घटाडवो होय अथवा तो फोटोनी साइज घटाडवी होय तो ए दरेक वस्तु करी शकाय छे। बाकी बीजू तो के तमारो पिक्चर कोई पण हशे तो एने पेइंट में लई जई अने एने अंदर रीसाइज करशो एटले ऑटोमेटिक तमारो जे साइज छे ए घटी ज जशे। तो ये स्केन कर डायरेक्टली आपणे मेळवी शकीए कि एमां डीपीआई रिजोल्यूशन घटाड़ी देवाना जेनी अंदर सेटिंग बदली देवानुं तो एनी अंदर केबी छे घटी जशे। तो आ रीते पण एप्लिकेशन एप्लिकेंट फोटो छे अपलोड करी शकाय। अपलोड कर्या बाद के अपलोड थई जशे अने त्यारबाद जे तमारी अरजी छे कम्प्लीट थई गई छे। हवे के प्रीव्यू फॉर्म के प्रीव्यू एटले जोवानुं छे, खाली जोवानुं अने एमांथी कन्फर्म करवानुं के कम्प्लीट बराबर छे के केम। मोबाइल नंबर है, ईमेल आईडी है, बाकी बीजा मार्कशीटना डेटा है, मार्क्स है, तो ये बधा जोई लेवाना रहेशे। त्यारबाद कहीं जो सुधारो करवानो लागे तो एडिट एप्लिकेशन अंदर जईने कहीं पण एडिट करी शकाशे। त्यारबाद फोटो अपलोड अथवा चेन्ज करवा माटे अहीं फोटो थई जशे। त्यारबाद आ बधुं कम्प्लीट थाय त्यारे कन्फर्म करवा माटे कन्फर्म एप्लिकेशन पर क्लिक करशो कि आना पर क्लिक कर्या बाद एडिट नहीं थई शके कि कन्फर्म एक वार थई गयो पछी फरीथी एडिट थई शकशे नहीं। एप्लिकेशन प्रिंट करवा माटे कि आपणी कन्फर्म एप्लिकेशन थई गई त्यारबाद प्रिंट करवुं छे एप्लिकेशन ने तो एने प्रिंट करवानुं रहेशे अने एक कॉपी छे ए तमारे पीडीएफमां सेव करी राखवानुं रहेशे। प्रिंट तो काढवानी साथे साथे पीडीएफमां पण सेव करी राखवानी मोबाइलमां अथवा तो तमारो कम्प्यूटर पीसी छे लेपटॉप छे तो एनी अंदर सेव करवानुं रहेशे अथवा तो कोई बहार भरावो छो। अत्यारे तो दरेक आईटीआईनी अंदर सुविधा आपी देवामां आवी छे कि तमारा माटे फ्री हेल्प सेंटर छे तो त्यां जईने तमे ऑनलाइन फॉर्म भरावी शको छो। तमारे डॉक्यूमेंट लई जवाना रहेशे अने त्यां तमने बधी माहिती भरी आपशे तो ए रीते पण करी शको अने जाते भरे तो एनी अंदरथी के आपणे बे वस्तु राखवानी के एकनी अंदर आपणे हार्ड कॉपी तो राखवानी साथे साथे મોબાઈલની અંદર સોફ્ટ કોપી પણ લઈ લેવાની રહેશે। रजिस्ट्रेशन फी भरवा माटे के आ बधुं थई गयुं। घणा बधा स्टूडेंट एवा छे के जेमनी आटलेक सुधी प्रोसेस पती गई छे प्रिंट काढी अने ऑनलाइन पेमेंट में एरर आवेली हशे कि जे ते समय भरता हशे तो ऑनलाइन पेमेंट फी पेमेंट थयुं नहीं होय तो पण तमारी प्रिंट छे कन्फर्म थई गई छे एप्लिकेशन कन्फर्म थई गई छे पण आ तमे ऑनलाइन फी ज्यां सुधी ना भरो तो तमारुं कम्प्लीट जे तमारुं एप्लिकेशन छे कम्प्लीट थई नहीं गणाय। तो एना माटे शुं के तमारे जईने फरीथी एक वार चेक करवानुं रहेशे के लॉगिन करवानुं छे अने आनी अंदर जोवानुं छे के तमारी ऑनलाइन फी पेमेंट थई छे के केम। जो तमारी रिसिप्ट निकळे तो थई छे नहीं तो पछी अहींया एरर बतावशे अथवा तो पेन्डिंग बतावशे तो तमारे ए फी फरीथी भरवानी रहेशे। तो ए केवी रीतना भरवानी छे ए पण हुं तमने बतावुं छुं। तो आ तमारे खास ध्यान राखवानुं छे कि तमारुं कन्फर्मेशन अहींयाथी नथी थतुं पण तमारे फी पेमेंट अहींयाथी थयुं छे। जो तमे कोई आईटीआई में जशो तो तमने अहीं ऑनलाइन फी जो पेमेंट नहीं थई होय तो तमारो ए पेन्डिंग बतावशे अने एमां ए रीतना राखशे तो ए फरीथी पछी ट्राय करवानुं रहेशे। पण जो तमे बहार भरावो छो अथवा तमे जाते भरो छो तो आ एरर आवी गया बाद ए पेन्डिंग ज बतावशे एटले खास जोता रहेवू। अने जेमणे केटलीक वखत एरर आवे अने आपणने एवुं थाय के कपाई गयो छे पण ए रिटर्न आवी जाय तो ए पण खास चेक करी लेवू। एमां जे अरजी क्रमांक हतो नंबर हतो अने डेट ऑफ बर्थ नाखी अने फरीथी आपणे एमां चेक करी शकीए। तो फरीथी जो बाकी होय कोईनुं पेमेंट तो ए अहींथी ऑनलाइन फीस पेमेंट भरवानुं रहेशे। त्यारबाद नेक्स्ट स्टेपमां एवी रीतना रहेशे कि नो योर प्रोविजनल मेरिट लिस्ट एटले मेरिट लिस्ट जेवुं बहार पड़शे आपणने एमां लॉगिन थवानुं रहेशे फरीथी अने आपणने मेरिट नंबर खबर पड़शे। त्यारबाद 24 फिलिंग करवा माટેનું અંદર ટેબ ખુલી જશે એ ક્યારે થશે આ આવી ગયા આ સ્ટેપ બધા પતી ગયા બાદ કે ડેટ સ્ટાર્ટ થશે ત્યારે આપણને આ બધું જોવા મળશે। તો કેન્ડિડેટ લોગિન કરવાનું રહેશે। કેન્ડિડેટ લોગિન થઈ ગયા બાદ એની અંદર કેવી રીતના આવશે કે કેન્ડિડેટ લોગિન કે વન ટાઈમ ફોર્મ નંબર એ લખવાનો રહેશે અરજી ક્રમાંક ત્યારબાદ ડેટ ઓફ બર્થ નાખવાનું રહેશે અને કેપ્ચા કોડ નાખ્યા બાદ લોગિન થવાનું રહેશે તો આ રીતે ખુલી જશે। ત્યારબાદ લાસ્ટ સ્ટેપ કરવાનું છે કે રજીસ્ટ્રેશન ફીઝ પેમેન્ટ પર ક્લિક કરવાનું છે તો એની અંદર રજીસ્ટ્રેશન નંબર માંગશે ડેટ ઓફ બર્થ માંગશે અને પે ફીઝ ઓનલાઈન એ રીતના આવી જશે તો આપણે કમ્પ્લીટ કરવાનું છે અને જેનું ચેક એધર ઇનકમ્પ્લીટ અથવા પેન્ડિંગ ટ્રાન્ઝેક્શન છે તો અહીંયાથી ચેક કરી શકીએ અને ઓનલાઈન જેનું કમ્પ્લીટ થઈ ગયું છે તો એ ઓનલાઈન પેમેન્ટ છે અહીંથી
रिसिप्ट छे ए डाउनलोड करी शकशे। त्यारबाद एने आ सबमिट कर्या बाद के आने आपणे पे फीज करिए तो अहींथी आपणे सबमिट करवानुं रहेशे। जेवुं सबमिट करशुं એટલે પેમેન્ટ માટેનું આ છે ખુલી જશે। સબમિટ બટન પર ક્લિક કરતા ઓનલાઈન રજીસ્ટ્રેશન ફી ભરવા માટેનું પેજ ઓપન થશે, જેમાંથી ઉમેદવાર ઇન્ટરનેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ભીમ યુપીઆઈ કે ચલણ દ્વારા પોતાની રજીસ્ટ્રેશન ફી ઓનલાઈન ભરી શકશે। કે આ બધા ઓપ્શન છે એની અંદરથી કોઈ પણ યુઝ કરી શકાય, કે ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડ છે, ઇન્ટરનેટ બેન્કિંગ છે, ભીમ યુપીઆઈ અને નેફ્ટ છે, બરાબર। ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરીને બધું એ કરી શકાય। તો અહીંથી ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ છે તો એ કાર્ડ સિલેક્ટ કરવાનો રહેશે, અને અહીંથી જેવો ટાઈપ કરશો એટીએમ પરનો નંબર તો એની અંદરથી ઓટોમેટિક વિઝા છે કે રૂપે છે અથવા તો માસ્ટર કાર્ડ છે તો એ સિલેક્ટ થઈ જશે। ત્યારબાદ એમાં એક્સપાયરી ડેટ આપેલો છે એ સિલેક્ટ કરવાનું રહેશે, અહીં મંથ અને અહીં યર સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ પાછળ એટીએમ હશે એની પાછળ ત્રણ આંકડાનો નંબર રહેશે, એ સીવીવી નંબર નાખવાનો રહેશે। ત્યારબાદ નેમ ઓફ ધ કાર્ડ હોલ્ડર કે જે કાર્ડ ઉપર એટીએમ ઉપર નંબર આપેલો હશે તો એ નાખવાનો રહેશે, અને અહીં પે ઇન ઉપર ક્લિક કરશો, અહીં આપેલું જ છે કે તમારા 50 રૂપિયા છે કટ થશે, તો અહીં પે ઇન ઉપર ક્લિક કરશો એટલે સીધું તમને જે તમારો એટીએમ સાથે જોડાયેલો મોબાઈલ નંબર હશે તો એમાં ઓટીપી જશે, જેવો ઓટીપી તમે એન્ટર કરશો એટલે તમારા પૈસા છે કપાઈ જશે, બરાબર, જેટલા એ 50 રૂપિયા છે કપાઈ જશે। પણ જો આ પે નાવ કરો અને તમારી જો એરર આવે તો એનો મતલબ એવો નથી કે તમારામાંથી પૈસા કપાઈ જશે, બરાબર, એ પેમેન્ટ થયું નહીં કહેવાય। જો આના પછી એરર આવે તો એ પેમેન્ટ થયું નથી, પણ જો તમારું અહીં પે નાવ થઈ ગયું અને ત્યારબાદ કે તમારું ઓટીપી પણ આપી દીધું અને એના પછી એરર આવે છે એટલે મતલબમાં એટીએમમાંથી કપાઈ જાય છે પણ તમારું આ જે છે એ કમ્પ્લેટ થતું નથી એટલે તમને રિસિપ્ટ મળતી નથી તો તમારા બેંકમાં પાછા એ પૈસા રિટર્ન આવી જશે, તો એ પેમેન્ટ કમ્પ્લીટ થયું નહીં કહેવાય। તો એના માટે શું કરવું, ફરીથી લોગિન કરવાનું રહેશે અને ફરીથી પેમેન્ટ કરવાનું રહેશે જ્યાં સુધી કે તમારી રિસિપ્ટ છે કે અહીં આ ઓનલાઈન રિસિપ્ટ નીકળવી જોઈએ, કે ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ છે એ નીકળે તો તમારી કમ્પ્લીટ ગણાય કે સક્સેસફુલી ઓનલાઈન પેમેન્ટ થયેલું ગણાય। તો આ ખાસ ધ્યાન રાખવાનું, આ રીતના ઈ રિસિપ્ટ તમારી કેન્ડિડેટ કોપી આવી જશે અને એને તમારે પ્રિન્ટ કાઢવાની રહેશે અથવા તો સેવ કરી લેવાનું રહેશે પીડીએફમાં। તો આ રીતે રિસિપ્ટ આવવી જ જોઈએ તો તમારું પેમેન્ટ છે સક્સેસફુલ થયું ગણાય, જ્યાં સુધી આ નહીં મળે તો ત્યાં સુધી તમારું પેમેન્ટ ગણાય નહીં। એટલે જ્યાં પણ તમે બહાર કોઈ કમ્પ્યુટરવાળા પાસે અથવા તો સાયબર કાફેમાં ક્યાં પણ જાઓ છો તો તમારે આ ફરજિયાત રિસિપ્ટ લેવાની રહેશે તો તમારું એપ્લિકેશન છે કમ્પ્લીટ થઈ ગણાય। તો અહીં સુધી આ જે પ્રોસેસ છે એમાં કોઈને લાગે કે આપણે કંઈક નથી સમજાતું તો આ જ ચેનલ પર તમે નીચે કોમેન્ટમાં લખી શકો છો અને આપણે સોલ્વ કરવાની કોશિશ કરશું કે એની અંદરથી જે પણ ક્વેશ્ચન છે તો એ સોલ્વ કરશું, અને એના પછીના જે વિડીયો છે એટલે ચોઈસ ફિલિંગ કેવી રીતના કરવાનું, કઈ આઈટીઆઈમાં કેટલી જગ્યા છે તો એ હું આ જ ચેનલ પર મૂકીશ, જેથી કરીને જે પણ વિદ્યાર્થીઓ છે તો એ જોડાઈ જાઓ અને આ જ ચેનલ પર આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન અને વાયરમેનના વિડીયો ઓલરેડી છે તો એ પણ તમે જોઈ શકો છો। બાકી આની અંદર એડમિશનમાં કંઈ પ્રોબ્લેમ થાય તો આ જ ચેનલમાં કોમેન્ટમાં લખી શકો છો તો આપણે 100% એનો કોઈક ને કોઈક ઉપાય હશે એ તમને હું કોમેન્ટમાં જવાબ આપવાની કોશિશ કરીશ। આશા રાખું દરેક વસ્તુ તમને સમજાઈ ગઈ હશે। એના પછીનો જે નેક્સ્ટ હશે ચોઈસ ફિલિંગ પર હશે। વિડીયો જોવા માટે આભાર।